हेलो स्टूडेंट्स, तो स्टार्ट करीशू चैप्टर। तो आप लास्ट टाइम पेरेललोग्राम लॉ ऑफ फोर्सिज भण्या हता, ख्याल से याद है खरा? तो आई होप तमे एना बे त्रण एक्जाम्पल तमे जाते करवाना ट्राई मे बी कर्या हशे, एवुं मानी लो। लागतुं नथी तमे कर्या होय, जो भी तमारी बुक्स होय तो तमे ट्राय करजो, बराबर? तो आपणे नेक्स्ट आजे भणीशुं ट्रायंगल लॉ ऑफ फोर्सिज अने एना थोड़ा घणा एक्जाम्पल्स। तो एनो पहला लॉ जो लीए कि लॉ शू कहे, राइट? तो एनो लॉ अँ कहे कि इफ टू फोर्सिज एक्टिंग एट अ पॉइंट बी रिप्रेजेंटेड इन अ मैग्नीट्यूड एंड डिरेक्शन बाय द टू साइड्स ऑफ अ ट्राइंगल, सो द रिजल्टेंट मे बी रिप्रेजेंटेड इन मैग्नीट्यूड एंड डिरेक्शन बाय द थर्ड साइड ऑफ ट्राइंगल टेकन इन अपोजिट ऑर्डर, राइट? सो अँ थोड़ो घो समझा ट्राय करिए कि आ लॉ अपन शू कहे एक्जेक्टली। तो अँ अपने कहे कि बे फोर्सेस लेवाना है और पी और क्यू के क्या थी एक्टिंग करे से ओ पॉइंट थी, राइट? तो अँ आप ड्रॉ कर नाख्य आ पी पॉइंट है, आ क्यू पी और क्यू फोर्सेस जो एक्टिंग से करते ओ पॉइंट थी, बेनी वच्चे एंगल से थीटा। હવે આ બે ફોર્સિસ હું રિઝલ્ટન્ટ કેવી રીતે ડ્રો કરીશું? તો રિઝલ્ટન્ટ કેવું હોવું જોઈએ? અપોઝિટ ઓર્ડરમાં। તો આ બે જો આ ડિરેક્શનમાં જઈ રહ્યા તો એ કેવું રિઝલ્ટન્ટ કેવું આવે? એના અપોઝિટ ઓર્ડરમાં। તો આપણે આ કંઈક બીજી રીતે ડ્રો કરવો હોય તો એને આપણે સપોઝ આ રીતે ડ્રો કરી શકીએ કે આ છે તમારો ફોર્સ પી, આ થઈ ગયો તમારો ફોર્સ ક્યુ, અને એની અપોઝિટ ઓર્ડરમાં તમે આ શું પ્રોવાઈડ કરી નાખ્યું? આર, સેમ મેગ્નિટ્યૂડ એન્ડ ડિરેક્શનનો રિઝલ્ટન્ટ આર। આ હતો તમારો પોઈન્ટ એ, આ ઓ એ અને આ છે બી, રાઈટ? આ રિપ્રેઝન્ટ કરે છે, ઓ બી રિપ્રેઝન્ટ કરે છે રિઝલ્ટન્ટ ફોર્સ, ઓ એ રિપ્રેઝન્ટ કરે છે ફોર્સ પી, રાઈટ? અને ઓ એ બી રિપ્રેઝન્ટ કરે છે ફોર્સ ક્યુ, ખ્યાલ આવ્યો? હવે આ બે વચ્ચેનો એંગલ છે બીટા, રિઝલ્ટન્ટ અને પી ફોર્સ પી બેની વચ્ચેનો એંગલ છે આલ્ફા, અને બાકી જે છે એને કહેવાય છે એંગલ થીટા, બરાબર છે? ખ્યાલ પડે છે? તો આ જ કહેવા માગે છે કે એઝ પર લો ધીસ ટુ ફોર્સિસ કેન બી ડ્રોન એઝ ટુ સાઇડ્સ ઓફ અ ટ્રાયંગલ ટેકન, સો ધેન ધ રિઝલ્ટન્ટ આર ઇઝ રિપ્રેઝન્ટેડ બાય ધ થર્ડ સાઇડ ઓફ ઓ બી ઓફ ધ ટ્રાયંગલ ઇન અપોઝિટ ડિરેક્શન, ખ્યાલ આવ્યો? હવે અહીંયા એક જોઈએ કે એસ પર કોસાઇન ફોર્મ્યુલા, નવી એક ફોર્મ્યુલા શીખીએ આપણે કોસાઇન, રાઈટ? તો એનું ઇક્વેશન છે ઓ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર માઇનસ ટુ ઓ એ ઇન્ટુ એ બી ઇન્ટુ કોસ બીટા, અને આપણે નામ આપ્યું છે ઇક્વેશન નંબર વન, ખ્યાલ પડી ગયો શું છે? આ છે તમારું કોસાઇન ફોર્મ્યુલા, જ્યાં બીટાને આપણે બીજી રીતે લખવો હોય તો બીટા કેવી રીતે લખી શકાય? હા, અહીંયા બીજું જેમ આપણે પેરેલોગ્રામમાં જેમ ચાર ક્વોડ્રન્ટમાં 90 90 90 90 360 લેતા હતા, રાઈટ? સો ટ્રાયંગલમાં કેટલું આવી જશે? બે ક્વોડ્રન્ટનું, મતલબ ટ્રાયંગલની તમે વાત કરો તો ટ્રાયંગલની ત્રણેય સાઈડના ખૂણા કેવા હોય? સરખા, અને કેટલા ડિગ્રીના હોય? 60 ડિગ્રી, રાઈટ? તો આપણે ત્રણ ટોટલ આપણી પાસે ખબર છે કે 6 તારીખ કેટલા થાય? 18, તો આપણે 180 આપણને ખબર છે ટોટલ, તમારો એંગલ છે 180, બરાબર? તો તમે એમાંથી તમે આ થીટા બાદ કરશો તો તમને બીટા એંગલ મળી જશે, તો 180 ડિગ્રી માઇનસ થીટા, તો આ શું થઈ ગયું? બીટાને આપણે બીજી રીતે લખવું હોય તો આવી રીતે બી લખી શકાય, રાઈટ? હવે અહીંયા આપણે લખ્યું હતું, રાઈટ, કે ટેકિંગ સાઈડના કયા કયા ફોર્સિસ લીધા છે, તો ટેકિંગ ઓ એ ઇઝ ઇક્વલ ટુ પી ફોર્સ, ઓ બી ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ ફોર્સ, એન્ડ એ બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ફોર્સ। તો આ ત્રણેયની જે વેલ્યુ છે આપણે ક્યાં મૂકીશું? ઇક્વેશન નંબર વનમાં। તો ઇક્વેશન વનમાં મૂકીએ તો શું ઇક્વેશન આવશે એનું? આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર માઇનસ ટુ પી ક્યુ કોસ બીટા। તો આપણે આર રિઝલ્ટન્ટ એકલો ફાઇન્ડ આઉટ કરવો હોય તો વર્ગમૂળ કાઢીએ તો સર અહીંયા સ્ક્વેર કાઢીએ તો સામે શું લાગશે? વર્ગમૂળ। તો શું આવશે? પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ ટુ પી
क्यू कॉस बीटा, तो आपने शूँ फाइंड आउट करने इक्वेशन मिली गयू। ट्राइंगल लॉ माटे रिजल्टन फाइंड करने इक्वेशन आपने मिली गयू। हवे आपने शूँ लईशू, जेम आपने अहीं साइन फॉर्म्यूला अहीं कोसाइन फॉर्म्यूला लीधी एम अहीं आपणे शूँ लईशू साइन फॉर्म्यूला। हवे साइन फॉर्म्यूला केवी रीते आवशे, तो साइन फॉर्म्यूला शू है तो तमे मैं आगळना लेक्चर में पेरेललोग्राम में भी शीखवाड्यु हतुं। कोई भी एक साइड होय, कोई भी एक साइड डिवाइड बाय एनी सामेनो एंगल, एने केवुं कहेवाय साइन फॉर्म्यूला, बराबर। तो अहींया आपणे आल्फा अने बीटा माटेनी वात करे छे, तो आल्फा एंगल लईए तो अहींया लखी दईए पहेला डिवाइड बाय साइन आल्फा इज इक्वल टू डिवाइड बाय साइन बीटा। हवे साइन आल्फा जो साइन आल्फानी साइडनी साइड कई छे तो के ए बी, तो अहींया लखाय ए बी, अने बीटानी सामेनी साइड कई छे तो के ओ बी, बराबर। ए बी शू रिप्रेजेंट करे छे, अहींया અહીંયા જોઈ લે આમ કે એ બી શું રિપ્રેઝેન્ટ કરે છે, તો ક્યુ ફોર્સ, તો ક્યુ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓ બી શું રિપ્રેઝેન્ટ કરે છે, આર, તો અહીંયા આવશે આર સાઇન બીટા। હવે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે આલ્ફા, તો આલ્ફાને કરતા આવીને સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ સાઇન બીટા ડિવાઈડ બાય આર, તો અહીંયા આલ્ફાને આપણે કરતા બનાવીએ તો શું આવશે, અહીંયા સાઇન ઇન્વર્સ Q by R sin beta। ख्याल आई गया। तो आ एक तमारो एक सीम्पल रूल हतो ट्राइंगल लॉ नो, जे तमे अहीं भण्या, बराबर। एमांथी आपणे शूँ फाइंड आउट करूँ, एनु रिजल्टन अने एक साइन फॉर्म्यूला अने एनी कोसाइन फॉर्म्यूला, कोसाइन फॉर्म्यूला परथी आपणे एने शूँ साबित करूँ, एनु रिजल्टन फोर्सनुं इक्वेशन शूँ आवे ए रह्युं, अने साइन फॉर्म्यूलाथी आपणे शूँ फाइंड आउट करूँ एनो एंगल। हवे नेक्स्ट आपणे एक्जाम्पल जोईशुं, तो फर्स्ट एक्जाम्पल लईए, की ड्रॉ द फोर्स एफ बी फ्रॉम द टीप ऑफ एफ ए एंड द 100 न्यूटन फोर्स फ्रॉम द स्टार्टिंग पॉइंट ऑफ एफ ए टू द एंड पॉइंट ऑफ एफ बी एंड एफ ए, राइट। तो आपने शू कीधु से कि एवं ड्रॉ करवानो छे कि जेनो स्टार्टिंग पॉइंट अने फाइंड आउट करिए, आपणे अहीं एक फिगर ड्रॉ करवानी छे, राइट। तो ये फिगर में ड्रॉ करवानो शू कहे छे कि तमारू जे 100 न्यूटनो फोर्स छे स्टार्टिंग क्यांथी थवो जोईए, एफ ए ज्यां खतम थतो होय त्यांथी तमारो स्टार्ट एफ ए थवो जोईए, अने एफ बी ज्यां पत्तो होय त्यां एंड थवो जोईए तमारो रिजल्टंट फोर्स। तो એ કંઈક આવી રીતે કહે છે કે તમારો જે આ સપોઝ 100 ન્યૂટનનો ફોર્સ છે, રાઈટ, એ જ્યાં એફ એ સ્ટાર્ટથી થાય છે ત્યાં છે, અને જ્યાં તમારો એફ બી એન્ડ થાય છે ત્યાં, એટલે આ છે તમારો એફ બી, આ છે તમારો એફ એ, આનો એંગલ છે 30 ડિગ્રી, બે વચ્ચેનો એંગલ છે 100 ડિગ્રી, અહીંયા બે વચ્ચેનો એંગલ છે 50 ડિગ્રી। તો આ તમને આપેલું છે, રાઈટ। હવે આમાં તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, તો કે એફ એ એન્ડ એફ બી બે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર। તો એફ એ અને એફ બી ફાઇન્ડ આઉટ કરવા માટે તમે કયો રૂલ અપ્લાય કરશો, તો સાઇન ફોર્મ્યુલા અપ્લાય કરીશું, અહીંયા ઇઝી છે, તો સાઇન ફોર્મ્યુલા અહીંયા અપ્લાય કરીએ તો શું આવશે, એફ એ સાઇડ છે એની સામેનો એંગલ શું આવશે, સાઇન 100 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ એફ બી ડિવાઇડ બાય એફ બી, ક્યાં છે આ સાઈડ, તો એની સામેનો એંગલ શું છે 30, તો અહીંયા આવશે સાઇન 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 100, એની સામેનો એંગલ કયો હશે, તો કે 50 છે, તો શું આવશે સાઇન 50 ડિગ્રી। હવે આમાં જુઓનું કે કઈ કઈ વેલ્યુ, એફ એ જે છે અનનોન છે, એફ બી જે છે એ બી અનનોન છે, ખાલી નોન શું છે, તો કે આ આખું ઇક્વેશન છે એ શું છે, નોન છે, બરાબર। તો આપણે કમ્પેર કરીશું, પહેલાં સેને કમ્પેર કરીશું, આ બેને। તો ફર્સ્ટ આપણે લઈએ એફ એ ડિવાઈડ બાય સાઇન 100 ઇઝ ઇક્વલ ટુ 100 ડિવાઈડ બાય સાઇન 50, રાઈટ। તો આમાં એફ એને કરતા બનાવો તો શું આવશે, 100 છેદમાં છે, બરાબર, આ શું થઈ જશે, સામે જતું રહેશે ગુણાકારમાં, તો 100 સાઇન 100 ડિવાઈડ બાય સાઇન 50, તો આનો કંઈક આન્સર આવશે 128.56 ન્યૂટન। ખ્યાલ આવ્યો। હવે એવી રીતે આપણે એફ બી માટે ટ્રાય કરીએ, તો એફ બી માટે શું આવશે, તો એફ બી ઇઝ ઇક્વલ ટુ 100 મલ્ટીપ્લાય બાય સાઇન 30 ડિવાઈડ બાય સાઇન
100 मल्टीप्लाय बाय साइन 30 डिवाइड बाय साइन 50 राइट, तो आनो आंसर है 65.27 न्यूटन। तो तमने एफ ए मड़ी गयो, एफ बी मड़ी गयो, ख्याल आया शू करो, साइन रूल अप्लाय करो, साइन रूल से आपने शू मड़ी गया, बने अननोन फोर्स एफ ए और एफ बी मड़ी गया, राइट। ओके तो आपणो नेक्स्ट एक्जाम्पल छे, एमां आपणने ट्रायंगल आपेलो छे, ट्रायंगलमां एनी एक साइड आपी छे 400 न्यूटन, बीजो फोर्स आप्यो छे 500 न्यूटन अने एनो रिजल्टन्ट फोर्स आप्यो छे 700 न्यूटन। एनो एंगल आपेलो छे आल्फा एंगल, बीटा एंगल अने आ एंगल अननोन छे, राइट। तो अहीं आपणने खबर छे कि ट्रायंगलनी त्रण साइड की कया एंगलनी होय 60, तो त्रण एंगल माटे केवुं छे, टोटल 180 डिग्री छे। 180 डिग्री माइनस आल्फा एंगल माइनस बीटा एंगल करिए तो आपने जे रिमेनिंग जे भी हतो सम ए आपने मड़ी जशे, राइट। हवे अहींया एक कोसाइन फॉर्मुला छे, कोसाइन रूल छे, कोसाइन रूल नो छे, जरा सरखी रीते समझी लेजो, विचारी लेजो, बराबर। अहींया सपोज आपणे कॉस आल्फा फाइंड आउट करवो छे, राइट। तो कॉस आल्फानुं इक्वेशन शू आवशे, तो कॉस आल्फा इज इक्वल टू एनी बन्ने साइड जे बी वेल्यू छे एनो स्क्वेरनो समीशन, एटले के अहींया जोईए के एक साइड छे आल्फानी एक साइड छे आई री फर्स्ट आ अने सेकेंड आ, राइट। तो 500 स्क्वेर प्लस 700 स्क्वेर माइनस सामेनी जे साइड आपणे वधी एनो शू थशे, माइनस एनो स्क्वेर डिवाइड बाय टू मल्टीप्लाय बाय एनी पासेनी जे बे बाजु होती 500 अने 700, एनी शू आवशे मल्टीप्लिकेशन विथ टू, राइट। सो आल्फा शू हशे छेल्ले 10 कॉस इनवर्स आखी वेल्यू आनो जे आंसर आवे एनो मल्टीप्लाय करवानो आनी जोड़े कॉस इनवर्स जोड़े, तो तमारो आल्फानो लास्टमां आंसर आवशे 34.048 डिग्री आल्फा। तो तमने आल्फा एंगल मळी गयो। હવે વાત કરીએ બીજો આપણો જોડે કયો છે, કોસ બીટા। તો કોસ બીટામાં ક્યાં છે કોસ બીટા, તો તમે જાતે ચાલો વિચારવાનું ચાલુ કરો કે કોસ બીટાની આજુબાજુની સાઈડ કઈ છે, રહી છે, તો એનો સ્ક્વેર આવશે તો કે 400 સ્ક્વેર પ્લસ 700 સ્ક્વેર માઇનસ એની સામેની સાઈડનો સ્ક્વેર, તો માઇનસ સામેની સાઈડ શું છે એની 500 સ્ક્વેર ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય બાય 400 મલ્ટીપ્લાય બાય 700। तो बीटा तरह आंसर अँ ते बधु कैलक्युलेशन करशो तो आवशे 44.42 डिग्री। तो आ रीते तमने आल्फा मड़ी गयो, बीटा मड़ी गयो। तो आ कोसाइनो नवो रूल हतो, आपणो ऊपर शू आपणे रूल आ जे रूल हतो ए केवो हतो, साइन रूल हतो, आ शू हतो कोसाइन रूल हतो, बराबर। पण आ थोड़ो अलग हतो, राइट। आ क्यारे यूज करवामां आवे, के ज्यारे ट्रायंगल माटे यूज करता होय, ट्रायंगल लो तमने कीधुं होय त्यारे तमने आ यूज थशे। शू आवशे एनो काल જે બી એંગલ આપ્યો હોય એની આજુબાજુનું જે વેલ્યુ હોય એનો સમે સ્ક્વેરનો સમેશન માઇનસ એની સામેનો સાઈડનો સ્ક્વેર ડિવાઈડ બાય ટુ મલ્ટીપ્લાય બાય આસપાસની જે સાઈડ છે એનું મલ્ટીપ્લિકેશન, રાઈટ। તો તમને એક આન્સર મળી જશે, રાઈટ। હવે નેક્સ્ટ સમ છે, તમને એવું કીધેલું છે કે બે ટેન્સાઇલ ફોર્સીસ આપેલા છે, શું છે એક આપણને જે આપેલી છે વેલ્યુ આપણે પહેલાં લખી દઈએ, તો એક ફોર્સીસ આપ્યું છે એનું નામ આપે પી, જે છે 20 કિલો ન્યૂટન, અને બીજો છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 30 કિલો ન્યૂટન, રાઈટ। પછી શું કીધું છે આગળ વાંચો, તો એક્ટિંગ એટ અ પોઈન્ટ વિથ એન એંગલ ઓફ 60 ડિગ્રી બિટવીન ધેમ, એટલે પી અને ક્યુ વચ્ચેનો એંગલ આપણને કીધો છે, એટલે ઓબ્વિયસલી આપણને ખબર પડી જશે કે થીટાની વાત કરે તો કેટલી છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી। તો શું ફાઇન્ડ કરવાનું છે કે મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન ઓફ ધ રિઝલ્ટન્ટ ફોર્સ। તો પહેલાં આપણે બે ફોર્સ ડ્રો કરી દઈએ, કે આ પી છે ક્યુ છે એ બેને વચ્ચેનો છે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી। તો આપણે એને ટ્રાયંગલ લોમાં આપણે કન્વર્ટ કરીએ તો કેવી રીતે આવશે, આવી ગયો તમારો પી ફોર્સ, આવી ગયો તમારો ક્યુ ફોર્સ, અને આ થઈ ગયો તમારો રિઝલ્ટન્ટ ફોર્સ, રાઈટ। હવે આ જે આ થીટાનો એંગલ જે હતો આ ક્યાં ટ્રાન્સફર થઈ જશે, અહીંયા આ થઈ ગયો તમારો થીટા, રિઝલ્ટન્ટ આર અને પી વચ્ચેનો એંગલ થઈ જશે તમારો આલ્ફા, અને આ એંગલ થઈ જશે તમારો બીટા, આ થઈ ગયું તમારું ઓ, ખ્યાલ આવી ગયો શું કર્યું આપણે। ઓકે, તો આવી રીતે ફિગર થઈ જશે। હવે આરની આપણે રિઝલ્ટની ઇક્વેશન ખબર છે કે શું છે, પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર
माइनस टू पी क्यू कॉस बीटा, राइट। तो पी नी वेल्यू खबर से 20 किलोन्यूटन, क्यू नी वेल्यू खबर से 30 किलोन्यूटन, बीटा नी वेल्यू तमने શું આવશે અહીંયા આપણે જોઈ લઈએ એકવાર। તો બીટાની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે ટોટલ છે 180 ડિગ્રી માઇનસ થીટાની વેલ્યુ તમને ઓલરેડી આપેલી છે 60 ડિગ્રી, રાઈટ। તો 180માંથી 60 ડિગ્રી બાદ કરો તો બીટા મળશે તમારો 120, તો તમને બીટાની વેલ્યુ તમને આ મળી ગઈ 120। તો તમારો આ રિઝલ્ટનો આન્સર આવશે 43.58 કિલો ન્યૂટન, ફિક્સ થઈ ગયું, આરની વેલ્યુ મળી ગઈ। ચલો આરની વેલ્યુ મળી ગઈ, પીની વેલ્યુ, ક્યુની વેલ્યુ ખબર છે, ખ્યાલ આવ્યો। હવે બીટાની વેલ્યુ બી આપણને ખબર છે, પણ આલ્ફા વેલ્યુની આપણને ખબર છે નહીં। તો આલ્ફાની વેલ્યુ આપણે કેવી રીતે શોધીશું, તો એની માટે આપણે કયું ફોર્મ્યુલા યુઝ કરીશું, સાઇન ફોર્મ્યુલા, રાઈટ। તો સાઇનની ફોર્મ્યુલા શું છે આપણી પાસે, તો સાઇનની ફોર્મ્યુલા છે આપણે જોવાનું કે અહીંયા આપણે કયો કહો સાઇન આલ્ફા અને સાઇન બીટા લેવાનો છે, બરાબર। તો અહીંયા લખી દેવાનું કે સાઇન બીટા લેવો છે આપણે એક, તો બીજો લેવો છે સાઇન આલ્ફા। હવે બીટા એટલે બીટાની સામેનું શું છે સાઇડ આર, અને આલ્ફા આલ્ફાની સામેની સાઇડ છે ક્યુ, બેની વેલ્યુ આપણને ખબર છે। તો સાઇન આલ્ફા અહીંયા જોઈએ તો સાઇન આલ્ફાને આપણે કરતા બનાવીએ તો સાઇન આલ્ફાની ઇક્વેશન શું થઈ જશે, ક્યુ એટલે 30 સાઇન બીટા ડિવાઈડ બાય આર। હવે 30 સાઇન બીટા એટલે સાઇન બીટાની વેલ્યુ સાઇન 120 ડિગ્રી ડિવાઈડ બાય એનું રિઝલ્ટન્ટ છે 43.58, રાઈટ। તો આ સૌ સાઇન આલ્ફા, અને જ્યારે એકલું આલ્ફા ફાઇન્ડ કરવું હોય તો સારે સામે અહીંયા શું મલ્ટીપ્લાયમાં થઈ જશે સાઇન ઇન્વર્સ, તો આલ્ફાની વેલ્યુ શું થઈ ગઈ 36.58 ડિગ્રી। તો આલ્ફાની વેલ્યુ મળી ગઈ, આ શું થઈ ગયું રિઝલ્ટન્ટ મળી ગયું, અને એનું મેગ્નિટ્યુડ મળી ગયું, રાઈટ। મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન, ડિરેક્શન એટલે એનો આલ્ફાનો એંગલ, અને મેગ્નિટ્યુડ એટલે એનો રિઝલ્ટન્ટ ફોર્સ 43.58 કિલોમીટર, ઓકે। તો હવે નેક્સ્ટ સમ છે, જોઈ લઈએ, ધ સિસ્ટમ ઓફ ફોર્સ ઇઝ મેડ ઓફ ટુ ફોર્સિસ ઓફ ઇક્વલ મેગ્નિટ્યુડ, સો ડિટરમાઇન યુઝિંગ ધ ટ્રાયંગલ લો ઓફ ફોર્સિસ ધ એંગલ બિટવીન ટુ ફોર્સિસ ઇફ ધ મેગ્નિટ્યુડ ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ વન ઓફ ધ ફોર્સિસ, રાઈટ। તો પહેલાં આપણે તો મેગ્નિટ્યુડ ટ્રાયંગલ લો એને એકવાર ડ્રો કરી નાખીએ, તો અહીંયા આપણે એક ડ્રો કર્યો પી ફોર્સ, ક્યુ ફોર્સ, એનું રિઝલ્ટન્ટ અહીંયા આગળ મર્જ થતું, રાઈટ। તો અહીંયા પી ફોર્સ આવી ગયો, તેનો મતલબ કે આ જે બે સમાંતરભાજક ચતુષ્કોણની કે ટ્રાયંગલની કોઈ બી સાઈડ, તો આ બી સેમ થશે ટ્રાયંગલ લો પ્રમાણે જઈએ, તો કે આ પી છે અહીંયા જે ફોર્સ છે શું થઈ જશે અહીંયા સામે આવી જશે, તો આ ક્યુ થઈ ગયો, આ પી ફોર્સ, ક્યુ ફોર્સ, એનું આ આલ્ફા બીટા, અને આ થઈ ગયું એનું થીટા, ખ્યાલ આવી ગયો। તો હવે અહીંયા શું કીધું છે કે પહેલાં તો શું કહે છે કે જે બે ફોર્સ છે બે કેવા છે ઇક્વલ ફોર્સના છે, એટલે સપોઝ અહીંયા આપણે પી અને ક્યુ ફોર્સ છે, તો સપોઝ પીને આપણે લઈ લઈએ કે પી એ પી ફોર્સ જ છે ને ક્યુ ફોર્સ એ બી પી ફોર્સ બરાબર છે, બરાબર। હવે શું કીધું છે અહીંયા લાસ્ટમાં કે રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ વન ઓફ ધ ફોર્સિસ, એટલે રિઝલ્ટન્ટ ફોર્સ કેવો છે કોના જેટલો છે, તો કે જે બે ફોર્સ પી અને ક્યુ આપે છે બેમાંથી કોઈ એકના જેટલો છે, તો આપણે બે ફોર્સ બી સેમ જ છે, રાઈટ। તો અહીંયા આર બી શું થઈ જશે પી, અઝ્યુમ કરી લઈશું આપણે। તો હવે આરનું ઇક્વેશન શું છે આપણી પાસે, તો અંડર રૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર માઇનસ ટુ ટેક ક્યુ કોસ બીટા, રાઈટ। સો હવે આપણે આ જે ત્રણે ત્રણ વેલ્યુ જે છે ત્રણે ત્રણ અહીંયા મૂકી દઈએ, તો શું આર આપણે શું આવે, આર બી આપણો પી છે, રાઈટ। પી સ્ક્વેર તો આપણે પીની જગ્યાએ પી જ રહેવાનો, ક્યુની જગ્યાએ શું આવશે પી, પી સ્ક્વેર માઇનસ ટુ અહીંયા પી સ્ક્વેર આવશે, ક્યુ એટલે બી પી અને પી એટલે બી પી, એટલે ટુ પી સ્ક્વેર કોસ બીટા। હવે આ વર્ગમૂળ સામેની બાજુ છે તો શું થઈ જાય સ્ક્વેર થઈ જશે, તો અહીંયા પી સ્ક્વેર થઈ જાય, અહીંયા બે પી સ્ક્વેર છે, ટુ પી સ્ક્વેર માઇનસ ટુ પી સ્ક્વેર કોસ બીટા, તો અહીંયા ટુ પી સ્ક્વેર કોમન નીકળશે, તો અહીંયા શું આવશે વન માઇનસ કોસ બીટા, અહીંયા સામે સામે પી સ્ક્વેર બીજું, તો અહીંયા શું આવશે વન હાફ વન માઇનસ કોસ બીટા, કોસ બીટા સાઈડ આવતું રહે તો શું થાય વન માઇનસ વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ 0.5, ખ્યાલ આવ્યો। તો લાસ્ટમાં બીટાની વેલ્યુ શું આવશે કોસ ઇન્વર્સ 0.5, બીટાની વેલ્યુ આવી
60 डिग्री तो तमने बीटानी वेल्यू मड़ी गई। वो थीटानी वेल्यू शू आ थीटानी बाकी नो वधो ए थीटानी वेल्यू केवी रीते आवशे टोटल केटलो छे तमारी पासे 180 डिग्री बीटा मड़ो 60 डिग्री तो तमारो एंगल केटलो थई गयो थीटानो 120 डिग्री। ख्याल आई गयो तो आपणो आंसर छे। जो तमने कोई भी एक्जाम्पल के कोई भी सब में तमने ना खबर पड़ी हो तो तमे फ्रीली तमे मने पूछी शको छो।